નમસ્કાર વાલેશ્રી તો વિદ્યાર્થી મિત્રો, હું સુરઠિયા મુકેશ, રાધિકા સ્કૂલ ત્રંબા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું આજે ધોરણ 9 ગુજરાતીના ચેપ્ટર પહેલું શાન સમય સાંભળ્યો એ હું તમને સમજાવવા માગું છું. તેમના કવિ જે છે નરસિંહ મહેતા, એના કાવ્યનો પ્રકાર છે ગીત ગાવ્યો. તો આ કાવ્યમાં નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણનું સુંદર મજાનું એક વર્ણન કર્યું છે. કૃષ્ણ ભગવાન કેવા જે છે તો એનું આ ગીત કાવ્યમાં સુંદર મજાનું વર્ણન કર્યું છે. તો આ ગીત કાવ્ય હું તમને થોડુંક ગીત સંભળાવવા માગું છું. તો સાંભળો. સાંજ સમે સાંભળ્યો વહલો વૃંદાવન થી આવે, આગળ ગોદન પાછળ સાજન મનમાં ઉપજાવે. સાંજ સમે સાંભળ્યો વહલો વૃંદાવન થી આવે, મોર મુગટ શિર સુંદર ધરિયા, મોર મુગટ શિર સુંદર દરિયા, કાને કુંડલ લહેકે પહેરા પિતાંબર, પહેરા પિતાંબર ફૂલ પછેડી ચૂહા ચંદન મહેકે. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવન થી આવે, આગળ ગોદન પાછળ સાજન મન મોમક ગાવે. તારા મંડળમાં જેમ સસિયર શોભે, હેમ જનિત હીરો, તેમ ગોવાળમાં ગીરધર શોભે હરિહરધરનો વીરો. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવન થી આવે, આગળ ગોદન પાછળ સાજન મનમોહ ઉપજાવે. વાલાજીનો રૂપ રદેવસ્યું, વાલાજીનો રૂપ રદેવસ્યું, મંડળો તેમ ઘસ્યું મારું. આડ કરી આલંગન કીધું તન મન મુખ પર વારું. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવન થી આવે, આગળ ગોદન પાછળ સાજન મનમાં ઉપજાવે. વાલાજીનું રૂપમાં શુભકારી, વાલાજીનું રૂપમાં શુભકારી, રસિયા વિના કેમ રહીએ. નરસિયાનો સ્વામી શોભા નિરખી નિરખી હરખે. સાંજ સમે સાંભળ્યો વાલો વૃંદાવન થી આવે. આવું સરસ મજાનું કાવ્ય નરસિંહ મહેતાએ આપણા સમક્ષ રાખેલું જે છે. મિત્રો, આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના ભક્ત જે છે, જ્યારે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે ત્યારે કૃષ્ણ ભગવાનને જે નિહાળે છે, કૃષ્ણ ભગવાનનું કેવું રૂપ છે કાલ્પનિક રીતે પોતાના કાવ્યમાં સર્જન કરે છે. તો આ કાવ્યમાં સાંજ સમય એમ કહેવાય છે મિત્રો કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે ગોકુળમાં એ ગાયો ચરાવવા માટે જતા હતા. હવે ગાયો ચરાવવા માટે જાય છે, સવારના પોળમાં ગાયોને બધાને લઈ અને એ વૃંદાવનમાં ગાયો ચરાવવા માટે જાય છે. અને ગાયો ચરાવીને જ્યારે પાછી સાંજના ટાણે, આરતી ટાણે જ્યારે આ શ્રી કૃષ્ણ ભગવાન સાંભળ્યો, જ્યારે ગાયો લઈ અને જ્યારે વૃંદાવનથી ગોકુળમાં આવે છે, આ દ્રશ્ય નરસિંહ મહેતાની પોતાની કલ્પનાથી જે પોતે પ્રસ્તુત કરેલું જે છે તે આ કાવ્યમાં તેમણે કરેલું છે. અરે કૃષ્ણ ભગવાન જ્યારે ગાયો ચડાવી અને વૃંદાવનથી જ્યારે ગોકુળમાં આવે છે અને ગોકુળમાં આવ્યા પછી એ કૃષ્ણ ભગવાન કેવા લાગે છે, એવું સુંદર મજાનું આ ભક્ત કવિ નરસિંહ મહેતાના શબ્દો અને એના વર્ણનથી આપણે આ ગીતને સમજીએ. મિત્રો, વિચાર કરી લો કે સાંજ સમય વહાલ સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોદન પાછળ સાંજન મનમોહક આવે. હવે સાંજનું ટાણું છે, દી આત્મો જે છે, આટલી ટાણું છે. ત્યારે આ કૃષ્ણ ભગવાન ગાયોને લઈને આવે છે ગોકુળમાં, ત્યારે એમ કહે છે કે આગળ ગાયો અને પાછળ સાજન ગોવાળિયાઓ. અને એમ કહે છે આગળ ગોર્ધન એટલે ગાયુંનું ધણ અને પાછળ સાજન ગોવાળિયાઓ. અને એમાં જો કૃષ્ણ ભગવાન કેવા સરસ મજાના શોભે છે, એનું મોં જે છે ઉપજે છે એનું નરસિંહ મહેતા કહે છે. આપણે એક સરસ મજાનું ગાયો ગીત સાંભળેલું છે તમને મિત્રો કહું. આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ, બીચ મેં મેરો મદન ગોપાલ, બીચ મેં મેરો મદન ગોપાલ,
જ રીતે આગળ આગળ ગાયો જે છે, પાછળ પાછળ સાજન ગોવાળિયાઓ જે છે, અને વચમાં સરસ મજાના કૃષ્ણ ભગવાન શોભે છે એવું નરસિંહ મહેતા કહે છે. હવે આ નરસિંહ મહેતા જે કૃષ્ણ ભગવાન કહે છે કે કૃષ્ણ ભગવાન લાગે છે કેવા, તો કે એમ કહે છે કે મોર મુગટ શરીર સુંદર ધર્યા, કૃષ્ણ ભગવાને મોર પીછનો મુગટ માથા પર ધર્યો છે, કાનમાં કુંડલ મળકે છે. જો નરસિંહ મહેતા સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું આ સુંદર મજાનું એવું આપણા સમક્ષ વર્ણન કરેલું જે છે કે જ્યારે સાંજ સમય કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાં, એમ કહેવાય છે કે વૃંદાવનથી ગોકુળમાં આવે છે ત્યારે એને માથા ઉપર શિર ઉપર મુગટ સુંદર મજાનો સુંદર છે અને એમાં મોર પીછ લગાડેલું છે, કાને કુંડલ લગાડેલા જે છે, પીરા પિતાંબર પહેરેલા છે, એને પીરા કપડાં પહેરેલા છે. અને હવે એમ કહે છો કે ફૂલ પછેડી ચૂવા ચંદન મહેકે, એટલે એને સરસ મજાની આપણે ખંભા ઉપર એક પછેડી નાખેલી જે છે અને એમાંથી સરસ મજાનો સુગંધ મહેકે છે, તો કે ચંદન મહેકે. આપણે એમ કહીએ ને કે એને એવા સરસ મજાના સુગંધિત પદાર્થો લગાડેલા જે છે, અને કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનમાંથી ગોકુળમાં આવે છે ત્યારે સરસ મજાનો એના આખા શરીરેથી સરસ મજાની સુગંધ આવે છે. એટલે એમ કહે છે કે પીરા પિતાંબર પહેરેલા છે, ફૂલ પછેડી નાખેલી જે છે અને એને સુગંધ આવે છે. આપણે અત્યારે કહીએ આજકાલ ક્યાં ચાલ રહા હૈ, આજકાલ ફોગ ચાલ રહા હૈ. ક્યાં ચાલ રહા હૈ કે ફોગ ચાલ રહા છે, કે આપણે કહીએ છીએ ને સબ આવે છે, બધા સુગંધી જે છે ગેસ વાળા એક હી ચલતા હૈ, આજકાલ ક્યાં ચાલ રહા કે ફોગ ચાલ રહા હૈ, એટલે જે સેન્ટ આવે છે. તો એવી જ રીતે અહીંયા કૃષ્ણ ભગવાન જે છે એવા નરસિંહ મહેતાએ તમે વિચાર કરી લો કે ત્યારે કૃષ્ણ ભગવાન જ્યારે આવે છે ત્યારે એ સુંદર સુગંધીથી મહેકે છે, એમ કહેવા માટે કહે છે. હવે બીજું કહે છે કે તારા મંડળમાં જેમ સસ્યરે શોભે જેમ હડિત જડિત હીરો. હવે મિત્રો વિચાર કરી લો કે તારા મંડળમાં, તારામંડળ એટલે કે આકાશમાં જેવી રીતે સસિયાર એટલે ચંદ્ર તમે શોભે છે, જોજો મિત્રો તમે આકાશમાં જો, આકાશમાં જોયા પછી એ ચંદ્ર સરસ મજાનું તેજ નાખતો, તો તારાઓ જે છે ને તારામંડળમાં સસિયાર એટલે ચંદ્ર જે છે શોભે છે. હવે એવી જ રીતે બીજી વાત કરે છે કે સોનું હોય, સોનાની એક વીંટી હોય અને એમાં હીરો જડેલો હોય અને એ સોનાની વીંટીમાં જે હીરો ચમકે છે, એવી જ રીતે જ્યારે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી ગાયો ચડાવી અને ગોકુળમાં આવે છે ત્યારે એવી જ રીતે જેવી રીતે આકાશમાં ચંદ્ર શોભે છે અને સોનાની વીંટીમાં જેવી રીતે હીરો ચમકે છે એવી રીતે આ કૃષ્ણ ભગવાન લાગે છે. તેમ છતાં એમ કહે છે કે ગોવાળ ગિરધર શોભે, તેમાં ગોવાળમાં ગિરધર શોભે, તો કે આ બધા ગોવાળીઓ જે છે એમાં કૃષ્ણ ભગવાન અલગ પડી જાય છે, તો કે ગિરધર શોભે, તો કે કોણ, તો કે હરિધર હરધરનો વીરો. એટલે અહીંયા એમ કહે છે કે કૃષ્ણ ભગવાન જે છે એ બલરામના ભાઈ જે છે હરધર, અને એમ કહેવાય છે કે આ બલરામ જે છે ને એને હરધર કહેવામાં આવે છે કારણ કે એને હરનું ધારણ કરેલું છે. કૃષ્ણ ભગવાન જે છે એની પાસે હર હંમેશા વાંસળી હોય છે અને જ્યારે બળદેવ હોય છે એનો ભાઈ હોય છે એની પાસે હળ હોય છે. એટલે ભગવાન જે છે એ શોભે છે. હવે આવું સુંદર મજાનું રૂપ એમ કે છે વાલાજીનું રૂપ હૃદય વસ્યું, આવું સુંદર મજાનું આ ભગવાનનું રૂપ જે છે એ રૂપને જોતા જ નરસિંહ મહેતા એમ કે છે કે આપણા હૃદયમાં લાગી જાય છે. હવે એ તરફ કેમ મન એમ કે છે કે મનુરૂપે ઘસ્યું મારું, આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ સુંદર વસ્તુ હોય છે એના તરફ આપણે તરત નજર જાય છે, એવી રીતે કૃષ્ણ ભગવાન જે છે એનું આ સુંદર મજાનું રૂપ જોઈ, આ વાલાજીનું રૂપ જોઈ નરસિંહ મહેતા કહે છે કે એનું રૂપ જોઈ અને એના તરફ આપણું મન જે છે ને એ મન એમાં લલચાય છે. એવું રૂપ રસિયાનું, કે એવું મારું મન રસિયાનું. એટલે એમ કહેવાય છે કે આ કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું આ રૂપ જે છે એ રૂપને એ તરફ ધ્યાન દે છે. એટલે નરસિંહ મહેતા એમ કહે છે કે કૃષ્ણ ભગવાનનું સુંદર એનું રૂપ જે છે એ રૂપ ન જોવું તો મંડળું એ તરફ ઘસી જાય છે. પછી એમ કહે છે આડ કરી એનું રૂપ જે છે એ રૂપ એ તરફ છે. એમ શું કહે છે કે આડ કરી આ લિંગન કેન્દુ તન્મન મુખ મારું, એટલે કે હવે આ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું રૂપ જોઈ અને એને ભેટવાનું મન થાય છે અને હું એની ઉપર એને મુખ ઉપર વારી જાઉં એમ કહે છે. બીજું એમ કહે છે કે મહાશુભકારી,
આપણે એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનું રૂપ જે છે ને મહાશુભકારી છે. મહાશુભકારી એટલે મિત્રો, આપણે અત્યારે જોઈએ મિત્રો, કોઈ પણ કાર્ય કરતાં આપણે ઈશ્વર ભગવાન પરમાત્માને યાદ કરીએ છીએ. શું કામ? કે આપણું એક એ આપણા માટે શુભદાય લાભદાયક બને છે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે લાભ અને શુભ કરીએ છીએ, ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ. એવી જ રીતે આ વાલાજીનું રૂપ મહાશુભકારી, એટલે કૃષ્ણ ભગવાનનું રૂપ એવું મહાશુભકારી જે છે કે એનાથી આપણે રહી શકીએ. એટલે નરસિંહ મહેતા કહે છે વાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વિના કેમ રહેવાય? તો કે આ કૃષ્ણ ભગવાન વિના કેમ રહેવાય એમ કહે છે. અને આગળ નરસિંહ એમ કહે છે કે નરસિંહનો સ્વામી શોભા નિરખી નિરખી હરખીએ. એટલે અહીંયા કૃષ્ણ ભગવાનનું રૂપ આ નરસિંહ મહેતા જ્યારે જોવે છે, નરસિંહનો સ્વામી આ શોભા નિરખી નિરખીને હરખી, આ કૃષ્ણ ભગવાનનું રૂપ નરસિંહ મહેતા જોઈ અને પોતે શું કરે છે? અંદર ને અંદર હરખે અને હરખ માય છે. એટલે જ મિત્રો અહીંયા આ કૃષ્ણ ભગવાનનું રૂપ નરસિંહ મહેતાએ સરસ મજાનું રૂપ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું. મિત્રો હવે તમને એક મિત્રો વિચાર કરી લ્યો કે જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આ પાઠમાંથી પૂછવામાં આવે તો કઈ રીતે યાદ રાખવા? મિત્રો એક વાત ધ્યાન રાખજો, મેં તમને આખું કાવ્ય જે છે એ ગાયને સંભળાયું, ત્યારબાદ પંક્તિ પંક્તિ સમજાયું, અને હવે યાદ રાખવા માટે આપણે એમ કહેવાય છે કે યાદ રાખવા માટે શું કરવાનું? તો આપણે એમ કહેવાય છે ગાગરમાં સાગર સમાય, ગાગરમાં સાગર સમાય. યાદ કેમ રાખવું? તો મિત્રો આ ખ્યાલનું કાવ્ય જે છે ને એ તમારે આ બોર્ડ ઉપર મોર મુંગટ કુંડળ, પીરાપિતા પર ચંદન, તારામંડળ હીરો, ગોવાળ વીરો, રૂપ મંડળું અને માસુકારી ને નિરખી. હવે તમે મિત્રો એક 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 શબ્દનો તમને વિચાર મિત્રો વિચાર કરી દો, એક એક પંક્તિ આ બે શબ્દમાં રહેલું છે. તો કે કૃષ્ણ ભગવાનની નરસિંહ મહેતાએ આ કાવ્યમાં કૃષ્ણ ભગવાનનું રૂપનું કેવું વર્ણન કર્યું છે તમારા શબ્દમાં કહો. મિત્રો એક વાત સમજી લેજો કે અહીંયા કૃષ્ણ ભગવાને મોર મુંગટ શિર ધર્યા, ધ્યાન રાખજો મોર મુંગટ, મુંગટ એટલે ધ્યાન રાખજો મુંગટ માથા ઉપર જ પહેરવાનું હોય છે. તો કે મોર મુંગટ શિર ધર્યા, કુંડળ, કુંડળ એટલે કાન કુંડળ, કુંડળ જે છે ને કાનમાં પહેરેલા છે, પીરા પીતાંબર પહેરેલા છે અને એને પછેડી અને ચંદન મહેકે છે. ધ્યાન રાખજો એક એક શબ્દ રાખેલો છે, જો પીરા પીતાંબર પહેરેલા છે અને એને ચુહા ચંદન મહેકે છે. બીજું છે તારામંડળ, આકાશમાં જેવી રીતે તારામંડળ જે છે એમાં ચંદ્ર ચમકે છે એવી જ રીતે કૃષ્ણ ભગવાનના ગોવાળિયા વચ્ચે શોભે છે. હીરો, તો કે સોનાની વીંટીમાં જેવી રીતે હીરો ઘરેલો જે છે એવી રીતે જે શોભે છે એવી રીતે કૃષ્ણ ભગવાન શોભે છે. ગોવાળ, તો કે ગોવાળિયો બધા ભેગા જે છે અને એ ગોવાળિયાઓની વચમાં હરધરનો વીરો, વીરો એટલે કે બલરામ જે છે એનો ભાઈ હરિ જે છે એ કેવી રીતે શોભે છે. હવે આવું સરસ મજાનું વાહલાનું રૂપ, આવું સરસ મજાનું વાહલાનું રૂપ જે છે એ રૂપને જોઈને મનડું, મન એટલે આપણું મન જે છે એ કૃષ્ણ ભગવાન તરફ ઘસે છે એમ નરસિંહ મહેતા કહે છે. અને એના જ કારણે એમ કહે છે કે આ રૂપ જે છે એને જોઈ અને દરેક આપણે શું થાય છે કે એને આલિંગન કરવાનું કે એને આપણે ભેટવાનું એવું મન થાય છે, એવું મનમાં આપણે થાય છે. અને પછી મહાશુભકાળી, કૃષ્ણ ભગવાનનું રૂપ જે છે ને મહાશુભકાળી છે. આપણે એમ કહે છે ને લગભગ જોઈએ તો કે આપણે સવારના પોરમાં ઉઠીને પણ ઘણી ફેરી આપણે બે હાથમાં જોતા હોઈએ છીએ કે ભાઈ એમાં ભગવાન હથેળીમાં રહેલા હોય છે અને આપણે સવારના પોરમાં હાથ જોઈને કરતા હોય છે, એવી રીતે મહાશુભકારી. અને એના આ મહાશુભકારી કૃષ્ણ ભગવાનનું જે રૂપ જે છે એ આપણે જોયા વગર કેમ રહી જાય? નરસિંહનો સ્વામી શોભા નિરખી નિરખીને હરખી, એટલે કે આ કૃષ્ણ ભગવાનનું રૂપ જોઈ નરસિંહ મહેતા જે છે આ પોતે એનો દાસ જે છે કૃષ્ણ ભગવાન એના સ્વામી જે છે આ સ્વામીનું મુખ જોઈને શોભા જોઈને એ નિરખી નિરખીને હરખી રહ્યા છે. અસ્તુ, જય ભારત.